જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિંતન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર 8 મનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એક એવો વિષય છે કે જે પ્રસ્થાપિત થયાના 135 વર્ષ જેટલો સમયગાળો જતો રહ્યો છે અને એ બાલ્યાવસ્થા અને શૈશવાસ અવસ્થા છોડી અને આજે તે તરુણાવસ્થા સુધી પહોંચી ગયો છે. અને આમ જોવા જઈએ તો જે વિજ્ઞાનની જેમ જ મનોવિજ્ઞાન પોતાની અત્યારે જગ્યા બનાવી રહ્યું છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે મનોવિજ્ઞાનનો અર્થ શું? મનોવિજ્ઞાન એક ગ્રીક ભાષા પરથી મળી આવેલો શબ્દ છે અને એનો અર્થ થાય છે કે અંગ્રેજીમાં એને સાયકોલોજી કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ છે તો એમાં મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓમાં આત્માનો અભ્યાસ કરવો વિજ્ઞાન એટલે કે આ વ્યાખ્યાનો અસ્વીકાર કરવામાં આવે છે. તો કારણમાં છે કે આત્માનું જ્ઞાન શરીરની અંદર આપણા આત્મા ક્યાં છે કોઈને ખબર છે નહીં, એનું સ્થાન ક્યાં છે કોઈને ખબર છે નહીં, એનું સ્વરૂપ કેવું છે કોઈને ખબર છે નહીં, આત્માનો ખ્યાલ કોઈને ખબર છે નહીં, અને એ આધ્યાત્મિક છે. તો આ બધી વસ્તુનો મનોવિજ્ઞાન કોઈ સાબિત કરી શક્યું નથી એટલે કે એનો અભ્યાસ થતો નથી એટલે કે એને સ્વીકારવામાં આવ્યો નથી. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે કે મનનો અભ્યાસ કરવું વિજ્ઞાન એટલે કે એનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો. કારણ તો મન એટલે શું છે? મનનું સ્વરૂપ કેવડું છે? મન ક્યાં છે? એનું અસ્તિત્વ છે કે નહીં? આ વસ્તુ કોઈ સાબિત કરી શક્યું નથી એટલે એનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે ચેતનાનો અભ્યાસ કરવું વિજ્ઞાન અને એનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો છે. કારણ કે એમાં પણ ચેતના શું છે, કેવી છે, ક્યાં છે એ કોઈને ખબર છે અને એ કોઈ સાબિત કરી શક્યું નથી. ત્યાર પછી જે સાબિત કરી અને જે વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન છે એ વિજ્ઞાનની વ્યાખ્યાઓ આપી છે તો એમાં છે પહેલી વ્યાખ્યા સીટી મોર્ગને આપી છે અને એ વ્યાખ્યા છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. એટલે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે એટલે કે બે વ્યક્તિના વર્તનનું વિજ્ઞાન છે અને આ વ્યાખ્યા સીટી મોર્ગને આપેલી છે. ત્યાર પછીની બીજી વ્યાખ્યા છે કે હિલગાર્ડ અને એટકિન્સને આપેલી છે એ મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રકૃતિનો અભ્યાસ કરે છે. એટલે કે મનોવિજ્ઞાન માનવીના તમામ માનસિક એટલે કે વિચાર એ માનસિક કહેવાય અને શારીરિક એટલે કે દોડવું, ઉચાલવું, આ બધું કોઈ કાર્ય કરવું તો એ શારીરિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને એ વ્યાખ્યા વિલગાર્ડ એટકિન્સને આપેલી છે. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે એ એચ ઈ ગેરેટે આપેલી છે. એને મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી કે માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં એમનેમ નહીં, વાતાવરણના સંદર્ભમાં રહી અને માનવી કે માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન. અને આ બધી વ્યાખ્યા પરથી એક સરળ અને ચોક્કસ જે વ્યાખ્યા બને છે એ છે ચોક્કસ વાતાવરણ કે પરિસ્થિતિમાં જે ચોક્કસ વાતાવરણ અને પરિસ્થિતિમાં માનવી કે પ્રાણીના વર્તનના અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કે મનોવિજ્ઞાન છે એ ચોક્કસ વાતાવરણ કે પરિસ્થિતિમાં માનવી કે પ્રાણીના વર્તનના અભ્યાસ કરતું વિજ્ઞાન છે. અને ત્યાર પછી
આમાં આપણને એક પ્રશ્ન એ થઈ છે કે જો તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સાયકોલોજીનો અર્થ શું, તો એ સાયકોલોજીનો અર્થ થાય છે આત્માનું વિજ્ઞાન, અને તે ક્યાંથી ઉતરી આવ્યો, તો ગ્રીક ભાષાઓમાંથી ઉતરી આવ્યો, બરાબર છે. અને અહીંયા પછી આ એની વ્યાખ્યા છે. ત્યાર પછી આ એક મોટા પ્રશ્નમાં પૂછાય છે કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ કે લક્ષણ. તો મનોવિજ્ઞાનના સ્વરૂપ ચાર છે. એક તો મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, બીજું મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, ત્રીજું મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, અને ચોથું મનોવિજ્ઞાન વાર્તાલાપ વિજ્ઞાન છે. આમ અલગ અલગ ચાર એના લક્ષણો છે, સ્વરૂપો છે. તો મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાનના લક્ષણો પુનરાવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. તો મનોવિજ્ઞાનના લક્ષણો એટલે કે એનું પહેલા તો પુનરાવર્તન થાય છે, એની ઉપર નિયંત્રણ કરવામાં આવે છે, અને ત્યાર પછી એની વસ્તુલક્ષિતા બતાવવામાં આવે છે. પ્રથમ પ્રયોગશાળા, પછી આ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા પણ છે. અને એ પ્રથમ પ્રયોગશાળા કઈ જગ્યાએ છે, તો પ્રથમ પ્રયોગશાળા જર્મનીની અંદર લિપ્ઝિંગ શહેરની અંદર 1879માં સ્થાપવામાં આવી. તો કોના દ્વારા સ્થાપવામાં આવી, તો વિલિયમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવી. આ પ્રશ્ન પણ તમને નાના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે ભાઈ તે કયા શહેરમાં છે, તો એ લિપ્ઝિંગ શહેરમાં છે. અને કઈ જગ્યાએ છે, તો જર્મનીમાં છે. અને કઈ સાલમાં સ્થાપવામાં આવી, તો 1879માં સ્થાપવામાં આવી. કોના દ્વારા, તો વિલિયમ વુડ દ્વારા. ન્યુરોસાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, જીવવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન સાથે સમન્વય સાધે છે. આ મનોવિજ્ઞાન છે એ બધા સાથે સમન્વય સાધી અને આગળ વધે છે. એટલે કે ન્યુરોસાયન્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, જીવવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન સાથે એક સાથે ચાલી સમન્વય સાધી અને આગળ વધે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે એટલે કે પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે એમાં પ્રાકૃતિક ઘટનાઓ એટલે કે આપોઆપ બનતી ઘટનાઓ એને આપણે ઉર્જાવી શકતા નથી. અને માનવી અને પ્રાણીના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે માનવી ઉપર જે કંઈ અભ્યાસ કરવામાં આવે છે એ પ્રાકૃતિક રીતે અને કુદરતી રીતે વર્તનો જે થતા હોય એની ઉપર અભ્યાસ કરવામાં આવે છે. એને કોઈ ઉર્જાવી અને એની ઉપર તમે અભ્યાસ કરી શકો નહીં. તો મનોવિજ્ઞાન છે પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્યાર પછી બીજો મુદ્દો છે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. તો માનવી સામાજિક પ્રાણી છે. માનવી કેવું પ્રાણી છે, તો સામાજિક પ્રાણી છે. અને એ સમાજમાં રહે અને પોતાનું વર્તન કરે છે. એટલે કે માનવી સામાજિક પ્રાણી છે, તેથી તેનો અભ્યાસ સામાજિક પરિસ્થિતિમાં થાય છે. કેવી પરિસ્થિતિમાં થાય છે, તો કે સામાજિક પરિસ્થિતિમાં થાય છે. કઈ રીતે, તો ભારતના લોકો અને અમેરિકાના લોકો. તમને એક્ઝામ્પલ તરીકે કે ભારતના લોકો અને અમેરિકાના લોકો, તો ત્યાંની જે સામાજિક પ્રવૃત્તિ છે એટલે કે પોતાની ટેવો છે, પોતાની રીત ભાત રહેવાની, બોલવાની કે પહેરવાની જે કંઈ ટેવો છે એ એના સમાજ ઉપર આધારિત છે. અને આપણે અહીંયા છે, તો ભારતના લોકો અને અમેરિકાના લોકો એનું વર્તન વાણી ખોરાક પહેરવેશ આ બધામાં તફાવત છે. શું કામ, એનું વર્તન કેવું છે અને એનું વર્તન એવું છે. ત્યાર પછી મનોવિજ્ઞાન વાર્તાલાપ વિજ્ઞાન છે. એટલે કે એ પોતાની રીતે પ્રૂફ કરે છે કે માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. પોતે કેવું, કોનો અભ્યાસ કરે છે કે પ્રાણી અથવા તો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, જેમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ધ્રુવનશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનો અભ્યાસ કરે છે. એટલે કે માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે કે બંનેની વચ્ચે રહે. એમાં પણ સમાજશાસ્ત્ર એટલે કે સમાજની વચ્ચે રહે, અર્થશાસ્ત્ર એટલે કે અત્યારે ઇકોનોમિક્સની રીતે, અને પછી રાજ્યશાસ્ત્ર એટલે કે પોતાના દેશ, અને ધ્રુવનશાસ્ત્ર વગેરેનો વિજ્ઞાનનો અભ્યાસ કરે છે. આ મનોવિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. એમાંથી તમે અહીંયાથી આપણે જોયું કે મનોવિજ્ઞાનનો અર્થ, ત્યાર પછી આ બધી વ્યાખ્યાનો અસ્વીકાર, ત્યાર પછી આ
ની એમાં સિટી મોર્ગન વિલ રિગાર્ડ એડિસન અને એચ પી કે આ વ્યાખ્યા કરી આપી છે ત્રણે અને એની ઉપરથી આ સરળ એક વ્યાખ્યા બને છે ત્યાર પછી મનોવિજ્ઞાનના સ્વરૂપ અને લક્ષણો આ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય એ રીતે